સિંહાસનમાં આપનું સ્વાગત છે કારણ કે અત્યારે સમય ચૂંટણીનો છે અને ચૂંટણીના સમયમાં નેતાઓની આવન જાવન શરૂ થઈ ગઈ છે અંતરાત્માનો વાદ સંભળાય અને અંદરથી કોઈ વાત પોતાનો જ આત્મા અંદરનો માયલો કંઈક કહેવા લાગે અને નેતાઓના સાથે સ્વભાવ બધું જ બદલાઈ જાય અચાનક જ બધું જ બદલાઈ જાય એમાં વિચારધારા પણ આવે અત્યાર સુધીમાં જેમને ગાળો બોલતા હતા એમની સાથે બેસવાનું પણ આવે એ પણ આવે કે જે બોલતા હતા એમને સાથે લેવામાં પણ આવે આ તમામ પરિસ્થિતિઓ ચૂંટણીના સમયમાં આપણને જોવા મળશે જે ગઈકાલે બીજા ખેસમાં હતા આજે એક નવા ખેસ સાથે હોય છે પરંતુ રાજીનામું આપનારા મોટા ભાગનો પ્રવાહ

ચૂંટણી ન લડવી એમનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે પરંતુ ત્યારબાદના વીસ દિવસ જેટલો સમય જવા દીધો અને અચાનક જ એક ખબર આવી કે એમાં તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એ રોહન ગુપ્તા આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે અને મારી સાથે જોડાઈ ગયા છે રોહન ગુપ્તા જે હવે ભાજપના નેતા છે અને કોંગ્રેસના નેતા અમિત નાયક પણ મારી સાથે જોડાઈ ગયા છે બંને નેતાઓનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર ને સૌથી પહેલો સવાલ મારે રોહનભાઈ આપને પૂછવો છે કારણ કે તમે એવું કહેતા હતા કે ગુંગળામણ અનુભવું છું હંમેશાથી તમે તો કોંગ્રેસમાં એક લાઇમલાઇટમાં રહ્યા છો કારણ કે કોંગ્રેસની વાત તમે બેબાકીથી ટીવી મીડિયાની સામે રાખી છે લોકોની સામે રાખી છે આટલો સમય સુધી તમે કોંગ્રેસમાં રહ્યા છો એવી તો કેવી ગુંગળામણ હતી કે પંદર પંદર વર્ષ સુધી તમે સહન કરતા રહ્યા જ્યારે કોંગ્રેસને ખરી જરૂર પડી તો તમને ગુંગળામણ અસહ્ય થવા લાગી અને તમે ભાજપમાં જોડાઈ ગયા મેં ક્યારેય સાઈડલાઇનની વાત નથી કરી એ ગૂંગળામણને બાજુમાં રાખીને પણ હસતા ચહેરે પાર્ટીને ઈમાનદારીથી એક સૈનિક તરીકે મેં હંમેશા ડિફેન્ડ કર્યું છે તમારે એ સમજવાની જરૂર છે કે આટલા બધા ઈસ્યુ હોવા છતાં પણ મારા મોડા ઉપર કે મારા વર્તનમાં કે મારી સ્પીચમાં તમને અનુભવ નહીં થયો હોય કારણ કે પાર્ટીના સૈનિક હતા ત્યાં સુધી જવાબદારી હતી કે જે પણ પાર્ટીનો આદેશ હોય એ પ્રમાણે એનું પાલન કરવું પણ જ્યારે મોભંગ થતો હોય જ્યારે લાગે કે ના હવે બસ થઈ ગયું જે પાર્ટીને પંદર વર્ષ આપ્યા અને ત્યાં પણ જો સ્વાભિમાનની રક્ષા ના થાય ત્યાં વારંવાર અપમાન થતું હોય માને મારી જે ભાવનાઓ છે એને તો અપમાન થયું પણ દેશની ભાવનાઓ પણ અપમાન થતું હોય એ સનાતનનું અપમાન થતું હોય રાષ્ટ્રવાદનું અપમાન થતું હોય તો ક્યાંક ને ક્યાંક પછી એક સમય એવો આવે છે કે તમારે લાઈફમાં જે ડિસિઝન લેવું પડે એ છેલ્લું ડિસિઝન મેં લીધું અને એ ડિસિઝન લીધા પછી પણ મેં વીસ દિવસ લીધા એવું કોઈ પ્લાનિંગ હતું જ નહીં કે આ રીતે કરવું છે પણ દુઃખી મને લીધું હતું પણ હવે નવી ઉમેદ નવી આશાઓ સાથે નવી ઇનિંગ શરૂ કરી દો છું ઉપરવાળાને નવરાત્રિનો સમય છે એટલે ઉપરવાળા માતાજીના આશીર્વાદથી જે પણ મારી કોઈ અપેક્ષા નથી હું માત્ર એક કાર્યકર્તા તરીકે આવ્યો છું એ છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એમાં કોઈ બેબત નથી તમારો એ વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે પરંતુ જે ઘટનાક્રમ તમે સર્જો હતો એને લઈને ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે તમે જે પ્રકારે પિતાજીની બીમારીની વાત કરી ત્યારબાદ પિતાજી રાજીનામું આપ્યું ંધાયું આટલા દિવસો સુધી પેલા હું તમને જે શબ્દ વાપર્યો કે ગોળ ફેરવ્યા કે મીડિયાના સાથી છું એટલે તમારે સમજવું જરૂરી છે કે આખી પ્રક્રિયા શું થઈ કે જ્યારે પાર્ટીએ મને લડવાનું કીધું મેં ક્યારેય ટિકિટ નહોતી માગી સૌ જાણે છે આટલી આપણે સૌ જાણે છે કે અમદાવાદની પૂર્વની સીટ એટલી ઇઝી સોટ નથી પણ તે લડવાનું કેમ નક્કી કર્યું હું તો રાષ્ટ્રીય પ્રવક્તા હતો એવી કંઈ મારે જરૂર નથી કે મારે મારી ઓળખાણ માટે ચૂંટણી લડવી પડે કે ક્યાંક મને ઈચ્છા હતી કે આવનારા દિવસોમાં જ્યાં સુધી ઇલેક્શનનું રાજકારણ સ્થાનિક નહીં કરીએ તો જે આગળ મેસેજ આપો છે એ નહીં કરી શકીએ એટલે છતાં બી હારના ડર વિના પૂરી તૈયારીથી મેં પ્લાનિંગ ચાલુ કર્યું મધ્યસ્કાના ઓપનિંગની ડેટ નક્કી કરી બધા જ મિટિંગોનું પ્લાનિંગ કર્યું બધી રીતે હું આગળ વધતો ગયો પણ દરેક માણસને પ્રોબ્લેમ તો આવી શકે તમને જો એટલો ભરોસો ના હોય અને બધા જ નેતાઓ ત્યાં હાજર હતા જયારે મારા પિતાને સિરિયસ કન્ડિશનમાં હોસ્પિટલમાં શિફ્ટ કર્યા અને મારા પિતાની શું જીદ હતી એ પણ ખબર હતી ત્યારે મેં પાર્ટીને રાજીનામું નહીં આપ્યું મેં એટલું જ કીધું કે હું ચૂંટણી લડવાનું નથી જો મારી એ વખતે ખોટ હોત તો હું પાંચ દિવસ પછી શું કામ આ કરે એક મહિના પછી ત્યારે મેં કીધું કે ના હું નહીં લડી શકું મેં પ્રેસ કોન્ફરન્સ કરી કે પાર્ટી જેને પણ ટિકિટ આપશે તન મન ધનથી હું એમની જાડે ઉભો રહીશ અને મારી જે જવાબદારી છે એ નિભાવીશ એ પછી જયારે મારા પિતાજી કારણ કે મારી લડવાની શું સો ટકા મારા જે અરમાન હતા મારા વ્યક્તિગત જે અપેક્ષાઓ આકાંક્ષાઓ હતી કે મારે ચૂંટણી લડવી છે મારા પિતાજીને પછી પણ મેં કન્વિન્સ કરવાનો ટ્રાય ત્યારે મને ખબર પડી કે જે માંધાતા ત્યાં બેઠેલા છે કહેવાતા ઇન્ચાર્જ એ જે રીતે એમણે મારી અગેન્સ્ટમાં આખું પ્લાનિંગ ચાલુ કર્યું આખું એમને ષડયંત્ર ચાલુ કર્યું કેરેક્ટર એસોસિનેશન ચાલુ કર્યું જો પંદર વર્ષના કાર્ય પછી પણ જો એક કાર્યકર્તા તરીકે મારે જે તકલીફ હતી મારા પરિવારની એને સમજવાની જગ્યા જો મને આક્ષેપ કરવામાં આવે તો તમને લાગે છે કે પછી પાર્ટીમાં હું કયા મોડે રહું આજે મારો એક પ્રશ્ન હતો પાર્ટી ટિકિટ આપી એને નહીં લડવા પાછળ મારા કારણો હતા અને એ કારણો માટે મેં કોઈ કોઈ એવોઇડ નથી કર્યું મેં પ્રેસ કોન્ફરન્સ કરીને કારણો કારણ હતું પછી પણ ભરોસો ના હોય કઈ રીતે પાર્ટીમાં રહી શક્યું મને એક માણસનો ફોન નથી આવ્યો છે તમે વાત કરી કે મારા પિતાજી હોસ્પિટલમાં હતા અને કોઈ કોંગ્રેસના નેતાએ મને ફોન ના કર્યો એ બતાવતું હતું કે કોંગ્રેસના નેતાઓનો તમારા પ્રત્યે કેટલો સ્નેહ છે પરંતુ આ બધાની વચ્ચે મારી સાથે અમિત નાયક પણ જોડાયેલા છે કોંગ્રેસના નેતા છે અમિતભાઈ રોહન ભાઈ કહેવાનું એવું થાય છે કે કોંગ્રેસે એમને આપ્યું નથી આત્મસન્માન અને આ એક આત્મસન્માનનો મુદ્દો હતો કે જે આત્મસન્માન માટે એમણે અંતરાત્માની અવાજ સાંભળી લીધી તમે આત્મસન્માન આપતા કેમ નથી તકલીફ શું રહી જાય છે તમને રોહન ભઈએ છેલ્લા 20 દિવસમાં જે કોઈ પણ સ્ટેટમેન્ટ આપ્યા હમ જે કોઈ પણ નિવેદન આપ્યા હમ એ તમામે તમામ નિવેદનો ક્યાંક ને ક્યાંક વિષમતા ઊભા કરે છે રોહનભીએ પોતે જ પોતાના પગ પર કુહાડો માર્યા હોય એ રીતે સમયાંતરે પોતાના સ્ટેટમેન્ટ બદલ્યા છે પોતાની વાત બદલી છે પોતાની વિચારધારા બદલી છે અને જે વાત એ આગળ કરી રહ્યા છે પોતાના આત્મસન્માનના ઠેસની પોતાના પિતાના બીમારીની વાત ક્યારેક પિતાની બીમારીની વાત આગળ ધરીને તો ક્યારેક પોતાના આત્મસન્માનના ઠેસની વાત કરીને ક્યારેક રાષ્ટ્રવાદના નામે

જે રીતના ઘટનાક્રમ એમણે રાજકારણમાં બનાવ્યા છે એ ઘટનાક્રમ કદાચ આજ સુધી ક્યારેય કોઈ રાજકીય પક્ષના આગેવાને નહીં બનાવ્યો પોતાને ભારતીય જનતા પાર્ટીમાં જવું તું બહુ પહેલાથી જવું તું અને જો પોતાને આ રીતે જ જવું તું તો તેઓ કોંગ્રેસના અનેક કાર્યક્રમો છે એ અનેક કાર્યક્રમો તેઓ અગ્રીમ રોડમાં બેઠા છે ત્યાં સુધી કે ભારત જોડો યાત્રામાં પણ તેઓ મુખ્ય મહત્વની જવાબદારીમાં હતા એક કોર્પોરેશનની ચૂંટણી હારેલો વ્યક્તિ એક સામાન્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી ના જીતેલો આગેવાન છતાં પણ એની કાર્યક્ષમતાને અને પોતાની જે ધગસ હતી પાર્ટી માટે એને કામ કરું હતું કોંગ્રેસ પાર્ટી અમદાવાદ કોર્પોરેશનની ની ચૂંટણી હારેલા વ્યક્તિને રાષ્ટ્રીય પ્રવક્તા સુધીનું પદ આપ્યું રાષ્ટ્રીય આઈટી સેલના કોંગ્રેસના ઓલ ઇન્ડિયાના આઈટી સેલના ચેરમેનનું પદ આપ્યું આવી અનેક જી અમિતભાઈ એમનું પણ એક 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 એવો હતો કે કે કોંગ્રેસને ઘણું આપ્યું છે તમે કહો છો જે જીત્યા નથી હા એમણે પણ રાજસ્થાનમાં ચૂંટણી જીતાડવાથી લઈને એવા મુદ્દાઓ એમણે રાખ્યા છે મારે એમની સાથે પણ એક સવાલ પૂછવો છે અમિતભાઈ ફરી પાસે આપની પાસે આવું છું સીધે સીધો રોહનભાઈ તમને સવાલ એ છે કે અમિતભાઈ જે આરોપ લગાવી રહ્યા છે કે તમે ચૂંટણી જીત્યા નથી અને તમને ઘણું બધું કોંગ્રેસ આપ્યું છે બીજી બાજુ એક કોંગ્રેસના બીજા પણ પ્રવક્તા હતા એમણે કીધું કે અર્જુન અંકલ અર્જુન અંકલ શક્તિ અંકલ શક્તિ અંકલ આ પ્રકારે તમે સિદ્ધાર્થ અંકલ સિદ્ધાર્થ અંકલ કરી કરીને તમારા મોટા મોટા કામો લઈ લીધા કોંગ્રેસના નેતાઓને મીઠા મીઠા રહીને પોતાનું કામ કરી લીધું પણ ખરેખર કોંગ્રેસને જ્યારે જરૂર પડી ત્યારે તમે જેમ અમિત નાયક કહી રહ્યા છે કે તમે કાયરતાપૂર્ણ ભાગી ગયા છો શું જવાબ છે તમારો જે પ્રવક્તા છે મને નથી ખબર કોણે આ વાત કરી બે હજાર સત્તરનું જે કોંગ્રેસ પાર્ટી નું કેમ્પેન હતું અત્યાર સુધીનું આખા નું બેસ્ટ કેમ્પેન હતું કોણે કર્યું એ રોહન ગુપ્તાએ કર્યું બે હજાર અઢારમાં નેશનલ કોઓર્ડિનેટર તરીકે રાજસ્થાનની ચૂંટણીની જવાબદારી આપવામાં આવી કોણે જીતાડી એ રોહન ગુપ્તાએ જીતાડી બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રીય પ્રવક રાષ્ટ્રીય સોશિયલ મીડિયાના હેડ તરીકે ત્રણ વર્ષ સુધી જે આખું સંગઠનનું આખા દેશમાં કામ કર્યું હોય સ્પીકઅપ કેમ્પેન હોય કોવિડના ટાઈમના કેમ્પેન હોય બીમાર હોવા છતાં પણ ત્રણ વર્ષ સુધી રાત દિવસ જોયા વિના કામ કર્યું રોહન ગુપ્તાએ કર્યું રાષ્ટ્રીય પ્રવક્તા કોને બનાવ્યા રોહન ગુપ્તાને બનાવ્યા અને એમની અત્યાર સુધી તમે કોઈ પણ ડિબેટ જોઈ લો એક પણ વ્યક્તિ મને કહી દે કે ક્યાંય પણ કોઈ કોમ્પ્રોમાઈઝ ની વાત હોય તમને જ્યારે સબૂત હતા કે તમારી જોડે હતા તો શા માટે મને પાર્ટીમાંથી રિમૂવ ના કરે અને આજે જ્યારે હું મારા રિયલ કે આત્મમંથન કરો અહંકારમાં માં મોટા નેતા ઠીક છે રોહનભાઈ તમારી સલાહ પણ કદાચ કોંગ્રેસના નેતાઓ સાંભળી રહ્યા છે એમને કારણ કે આ રાજનીતિ છે ને અહિયાં તેલ જુઓ તેલ ધાર જુઓ અને આ જ પ્રકારે નિર્ણય લેવાતા હોય છે એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે તમારો પાર્ટીના કેટલાક નેતાઓ સાથે સંબંધો છે ધંધાકીય સંબંધો છે અને એવું પણ કહેવામાં આવે છે કે કદાચ આ નિર્ણય તમે જે લીધો છે એની પાછળ પણ એ એક નેતાનો હાથ છે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે તમારા ધંધાકીય વ્યવહારો છે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે હું આજે તમારી ચેનલ ઉપર એક્સક્લુઝિવ વાત કરું છું મારું આખું પરિવાર સનાતની છે નવરાત્રી ચાલી રહી છે ત્રીજી નવરાત્રી છે ઘરમાં પૂજા થઈ રહી છે આજે નવરાત્રીના ત્રીજા દિવસે માતાજીની સાક્ષી હું કહું છું કે મારી જિંદગીમાં આજ સુધી હું અજય પટેલને મળ્યો નથી આજે તમારી સામે આ સ્ટેટમેન્ટ કરું છું જો તમારી જોડે એટલા બધા હતા તમારી જોડે એવિડન્સ હતા તો શા માટે પાર્ટી જયારે પણ મારી આક્ષેપ કરાયા રોહન ગુપ્તા નું કઈ વાંક છે હું આવતીકાલે પાર્ટી છોડી દઈશ પાર્ટી એ ચેક કર્યું કોઈ મારો વાક લાગ્યો નહીં મારી જયારે ટીમ પૂરી થઈ સોશિયલ મીડિયા ની તો મને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યો તમને લાગે છે કે આ પ્રકારની કોઈ વાત હોય તો મને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવે ઓકે રોહનભાઈ અમિતભાઈ આપને સવાલ પૂછવો છે કે જે પ્રકારે આરોપ લાગી રહ્યા છે કોંગ્રેસના તમારા સહિતના બીજા જે નેતાઓ છે પ્રવક્તાઓ છે એ પણ આ વાત કરી રહ્યા છે કે રોહન ગુપ્તાએ ખરા સમય ગદ્દારી કરી છે કોંગ્રેસ સાથે એમનું એવું કહેવું છે કે મેં મારા જીવનના પંદર વર્ષ અમા રેડ્યા છે કારણ કે જો હું ગદાર હોત જો કોંગ્રેસમાં રહીને મેં કોંગ્રેસનું નુકસાન કર્યું હોત તો આટલી બધી જવાબદારીઓ જો કોર્પોરેશનની ટિકિટ પર ન જીતેલા માણસને રાષ્ટ્રીય પ્રવક્તા સુધી બનાવવાની જવાબદારી પણ કોંગ્રેસ જ આપી હતી તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની ભૂલ છે જો આ પ્રકારની વાત રહી હોય તો એની પાછળ

એને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી એમને મહત્વની તમામ જગ્યાએ જે મહત્વની જગ્યા કહેવાય મહત્વની જવાબદારી કહેવાય તમામ જગ્યાએ રોહનભાઈની નિમણૂક કરી હતી પણ એવું માનવું એવું માનવું કે પેલા ગાળા નીચે જે પસાર થતી વ્યક્તિને એવું વેમ થઈ જાય કે આ ગાળાનો ભારણ મારા લીધે ખેંચાઈ રહ્યું છે એવો વેમ રાખીને કે ભાઈ રાજસ્થાનની ચૂંટણી કોને જીતાડી બે હજાર ઓગણીસ નું કેમ્પેનિંગ કોને પાર પાડ્યું જો આટલા જ હોશિયારો અને એમનું મેનેજમેન્ટ આટલું જ સારું હોય તો જરા મેનેજમેન્ટ

ભારતીય જનતા પાર્ટી અને કાર્યકર્તા આ વિચારવા જેવી બાબત છે ઠીક છે સમય ની પાબંદી છે અને સમય ઓછો છે એટલા જ માટે આપણે બંને ખુબ ખુબ આભાર તમે બંને મારી સાથે જોડાયા જે વાત રાજનીતિમાં સર્વવિદિત છે કે અહીંયા તેલ જુઓ તેલની ધાર જુઓ અને આ જ રાજનીતિનું અસલી નામ હોય છે કારણ કે નેતા ખૂબ સારી રીતે જાણતા હોય છે કે એમના ગણિત ક્યાં સેટ થાય છે કઈ પાર્ટીમાં એમના મેથેમેટિક્સ સેટ થાય છે એ જ પ્રકારે તેઓ નિર્ણય લેતા હોય છે પરંતુ આખરે મતદાર એ જનતા એ લોકો કે એમણે તય કરવાનું હોય છે એમણે નક્કી કરવાનું હોય છે કે કોના કોનામાંથી કળશ ઢોળવો કોને પસંદ કરવા કોને પસંદ ન કરવા